સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષય વાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે જે આપણે કેટલાક ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાનું છે, સૌપ્રથમ એ ટોપિકની લિસ્ટ જોઈએ તો લદ્દાખમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પરિવહન પ્રોજેક્ટની સ્થાપના થયેલ છે. જો ક્લાસની માટે ધી બેસ્ટ પ્રશ્ન સાબિત થઈ શકે છે કે તાજેતરમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પરિવહન પ્રોજેક્ટની સ્થાપના ક્યાં, તો યાદ રાખવાની લદ્દાખમાં થયેલ છે. સેકન્ડ ધી ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર રુદ્રાક્ષની સ્થાપના કરેલ છે. તો રુદ્રાક્ષ શું છે, કેવી રીતે કોને સ્થાપના કરી છે, કે આંતરરાષ્ટ્રીય રહેલું છે એટલે કોઈક દેશ પણ ભાગીદાર હશે, એના વિશે વાત કરશું. એક યોજના છે પ્રસાદ યોજના, એના ઉપર ફરી ચર્ચામાં આવી છે, તો એના વિશે વાત કરવાના છે. એના પછી તમે જો તો પશુધન ક્ષેત્ર માટે એક વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આખા વિશ્વમાં સૌથી વધારે પશુ ધરાવતો દેશ હોય મિત્ર તો આપણો દેશ, જેમ ભારત દેશ, તો એના માટે એક વિશેષ પેકેજની જાહેરાત કરેલી છે. તો જો બધા માટે ઉપયોગી છે આ પેકેજ, શું છે, સેને સંલગ્ન છે, બધી વાત કરશું. અને પાંચમો એક મહત્વનો ટોપિક છે મિત્રો, અફઘાનિસ્તાનમાં ભારતનું રોકાણ. આપ સૌ જાણો છો કે અફઘાનિસ્તાનની અંતર્ગત સિચ્યુએશન બહુ ખરાબ છે અને ભારતે ત્યાં ખૂબ બધા રોકાણ જે છે કરેલું છે. તો રોકાણ આગળ પ્રશ્નાર્થી લાગે છે કે ભાઈ હવે ડેન્જર ઝોનમાં આવશે કે નહીં, હા એમ તો તમામની આપણે વાત કરવાના છીએ. એમ ધ્યાન પણ રાખો કે આ રોકાણ જે છે અફઘાનિસ્તાનને લઈને, એક હમણાં નવું ડેમનું પણ વાત કરેલી હતી, એ ઓલરેડી પૂછી લીધું છે, બરાબર, ઓલરેડી પૂછાઈ ગયું છે. અને અફઘાનિસ્તાનમાં તમને ખબર છે કે તેના એમ્બેસેડરની ડોટરને પણ જે છે એવું કહેવાય છે કે પાકિસ્તાને કિડનેપ કરી છે, થોડોક થોડોક ચર્ચાનો વિષય છે. અને એની સાથે એવું પણ કહે છે કે કદાચ બહુ ભારે સિચ્યુએશન સાબિત થઈ શકે છે, તો ત્યાંથી જે એમ્બેસી હોય છે એને પણ દૂર કરવી પડે. બધી વાત કરશું મિત્રો. શરૂ કરતો પ્રથમ ટોપિક રહ્યો છે કે લદ્દાખમાં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પરિવહન પ્રોજેક્ટ. ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ગ્રીન હાઇડ્રોજન? તો કે પાણી જે હોય ને, પાણી H2O, આમાંથી જે છે હાઇડ્રોજન બનાવે. તો આમાંથી કઈ હાઇડ્રોજન દૂર કરે તો ઓક્સિજન સામે બીજો દૂર થાય, તો આમાં કઈ ખતરનાક તો સાબિત થશે ને કે ચલો ભાઈ કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ થશે, તો ધેટ ઇઝ કોલ્ડ ગ્રીન હાઇડ્રોજન. ઓલરેડી મેં તમને આના ઘણા બધા પ્રકાર જે છે આગળ કરંટ અફેર્સના લેક્ચરમાં લઈ લીધેલા છે, તો તમે જોતા રહ્યો, જેથી કરીને આવા ટોટલ ટર્મ જે આવે છે, બરાબર, ગ્રીન બ્લુ હાઇડ્રોજન છે, ગ્રીન હાઇડ્રોજન છે, બધા તમે સમજી શકો છો. એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ, રિન્યુએબલ એટલે કે પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત એટલે કે એવા શું કે જે ભાઈ ટૂંક સમયમાં સમાપ્ત થશે ને જ્યાં ઉપયોગ થાય એટલો કરવાનો. જેમ કે સૂર્ય પુનઃ પ્રાપ્ય, ગમે એટલી વાપરો સવાર મળી જ જવાની છે, પાછી આના સુધી પવન ઉર્જા ક્યારે ખલાસ થશે, તો કે ના. તો એવી ઉર્જાઓ કે જે પુનઃપ્રાપ્ય કે ક્યારેય સમાપ્ત થતી નથી. તો એનટીપીસી, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા લદ્દાખમાં દેશનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પરિવહન પ્રોજેક્ટ, ઇન્ડિયાઝ ફર્સ્ટ ગ્રીન હાઇડ્રોજન મોબિલિટી પ્રોજેક્ટ જે છે શરૂ કરવામાં આવી રહ્યું છે. તો એક તો પહેલો પ્રશ્ન કે ક્યાં શરૂ થઈ છે, તો યાદ રાખો લદ્દાખમાં. કોના દ્વારા? તો કે એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ દ્વારા. હવે આમાં શું, હવે આ જે એનટીપીસી રિન્યુએબલ એનર્જી લિમિટેડ જે છે એ એનટીપીસીની જ 100% સબસિડી કંપની છે, એટલે એની અંતર્ગત 100% સમાવેશ ધરાવે છે. હવે કીધું મુજબ કે વોટ ઇઝ ગ્રીન હાઇડ્રોજન? ગ્રીન હાઇડ્રોજન એકચ્યુઅલમાં હોય છે શું, નવીનીકરણીય અથવા તો અક્ષય ઉર્જા પણ કહે છે. જો એક્ઝામની અંદર ગમે તે ટર્મ પૂછી શકે છે, નવીનીકરણ ઉર્જા અથવા તો અક્ષય ઉર્જા. તો એનો ઉપયોગ કરીને ઇલેક્ટ્રોલાઇસિસ એટલે શું થાય, તો કે સરસ મજાનું આવી તેમ પાણીનું ભરેલું એક બીકર હોય, એમાં જે છે બે કહેવાય કે એક એનોડ અને કેથોડ જે છે રાખવામાં આવે, બેટરી તો સપ્લાય આપે, પછી તો કે જેવો વિદ્યુત પ્રવાહ વહેશે અને આમાં જે છે પાણીની દ્રાવણને બધું રાખેલું, તો જેવી સ્વિચ ઓન કરશે કે તરત અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને આ જે છે પાણી H2O એમાંથી જે છે હાઇડ્રોજન જે છે મુક્ત કરવામાં આવે. તો ઇલેક્ટ્રોલાઇસિસ પ્રોસેસથી ઉત્પાદિત હાઇડ્રોજનને ગ્રીન હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે છે. હવે H2O માંથી તમે જો 2H2O હોય તો O2 પ્લસ 2H2, તો આમાં કંઈ કાર્બન ડાયોક્સાઇડ જે છે રિલીઝ થતો નથી અથવા તો ક્યાંય કાર્બન છે નહીં, તો ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદનમાં કાર્બનનો અંશ હોતો નથી, તો એ સૌથી સારામાં સારો ફાયદો આપે છે. ઇવન હાલમાં વપરાતો જે અશ્મિભૂત ઇંધણ, હાલમાં જે હાઇડ્રોજન વપરાય છે એ અશ્મિભૂત ઇંધણમાંથી બનાવવામાં આવે છે અને એ બળતણના મુખ્ય સ્ત્રોત છે. અશ્મિભૂત
અલગ અલગ કોલસોની આપણે કહીને છે હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજન પ્લસ કાર્બન હોય તો હાઇડ્રોકાર્બન કહેવાય. તો આમાં જે છે ને આમાંથી હાઇડ્રોકાર્બન એટલે કોલસોની બધા રહેલા છે તો એમાંથી જે છે હાઇડ્રોજન મેળવવામાં આવે છે. હવે એમાંથી હાઇડ્રોકાર્બન હોય તો આપણે હાઇડ્રોજન મેળવી લઈએ તો બાકી શું હશે કાર્બન, તો એ તો ભાઈ વાતાવરણ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. તો અત્યારે જે છે આ ટેકનોલોજી જે છે હાઇડ્રોજન મેળવવામાં આવે છે. એટલે હવે એવું કહે છે કે ભાઈ હવે ગ્રીન હાઇડ્રોજન, જેથી કરીને આ ટેકનોલોજીમાં જે કાર્બન મુક્ત થાય છે એ આવશે ને ઓનલી ને ઓનલી ઓક્સિજન જે છે મુક્ત થશે તો વધારે ફાયદો રહેશે. અશ્મિભૂત ઇંધણ અને બાયોમાસ જેવા જૈવિક પદાર્થોનો ઉપયોગ રાસાયણિક પ્રક્રિયાઓ મારફતે હાઇડ્રોજનને મુક્ત કરવા માટે થાય છે. તો જે આ અશ્મિભૂત ઇંધણો રહેલા છે, બાયોમાસ છે, એવા જૈવિક પદાર્થો જે છે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા, ખાલી એવું નહીં કે ચલો ભાઈ ઠીક છે કોલસા ઉપર થોડું ઘણું કેમિકલ નાખી દીધું પતી ગયું એમ નહીં, આખા આખી પ્રક્રિયાઓ દ્વારા રાસાયણિક પ્રક્રિયાઓ મારફતે જે હાઇડ્રોજન છે મુક્ત કરવામાં આવે છે. એનું મહત્વ શું છે? તો ભારત માટે તેના રાષ્ટ્રીય સ્તર પર નિર્ધારિત યોગદાન એટલે કે નેશનલી ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન INDCના જે લક્ષ્યો છે એને પૂર્ણ કરવા, પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા, સુલભતા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ઇનશોર્ટ એમ કહેવા માગે છે કે ભાઈ નેશનલ ડિટરમાઇન્ડ કન્ટ્રીબ્યુશન INDCના જે લક્ષ્ય રહેલા છે એમાં ખાસ કરીને તો જે પ્રાદેશિક અને રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા, ડે બાય ડે જે પોપ્યુલેશન ઇન્ક્રીઝ થઈ છે, ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન બરાબર, તો આ બધાને કારણે જે ઉર્જા છે એની ડિમાન્ડ વધી રહી છે. જેમ કે આજે પણ તમે જો બે ત્રણ દિવસ ખાલી લાઇટ ના હોય, આપણે એમ કહેતા હોય લાઇટ નથી તો મોબાઈલના ચાર્જિંગ વિના રહી શકાય નથી રહેવાતું ને, તો બાઇકની બેટરીમાંથી છેલ્લે મોબાઈલ ચાર્જ કરી લઈએ છીએ. તો આ જે ઉર્જા જે છે એની જરૂરિયાત આટલી રહી છે તો ઉર્જા સુરક્ષા નિશ્ચિત કરવી, એની સાથે સુલભતા અને ઉપલબ્ધતા સરળતાથી પણ મળી જાય બરાબર, એ બધું સુનિશ્ચિત કરવા માટે ગ્રીન હાઇડ્રોજન ઉર્જા ખૂબ જ મહત્વની સાબિત થઈ છે. પાણી જે છે આપણી પાસે વિચાર કરો સમુદ્રમાં ઢગલો પાણી છે એમ ગણી જ ના શકીએ, તો આ પાણીના ઉપયોગથી ઉર્જા ઉત્પન્ન કરી શકવાતી હોય તો ભાઈ મેક્સિમમ ઉર્જા હશે બરાબર. આના સિવાય ટ્રાન્સપોર્ટેશનની પણ શરૂ થઈ જાય. ગ્રીન હાઇડ્રોજન ઉર્જા સંગ્રહ વિકલ્પ તરીકે કામ કરી શકે છે, કીધું ને કે ઉર્જાનો સંગ્રહ કરી શકે એ પ્રકારના વિકલ્પ તરીકે પણ કાર્ય કરી શકે છે, જે ભવિષ્યમાં નવીનીકરણીય ઉર્જાના ખેપને પહોંચી વળવા માટે નિર્ણાયક હશે. ભવિષ્યમાં હવે જો આ કોલસા આધારિત, ચાલો કે ભાઈ અત્યારે જે પણ પાવર પ્લાન્ટ હોય, થર્મલ પાવર પ્લાન્ટ હોય તો ત્યાં કોલસાનો યુઝ કરે છે, ન્યુક્લિયરમાં યુએનએમ ને એના યુઝ કરે છે. એક સમય તો એવો આવશે ને કે ભાઈ કોલસો છે યુએનએમ છે બધું સાવ ઓછું થઈ જશે, તો એ સમયે શું કરવાનું? તો ભાઈ ઉર્જાની સામે ડિમાન્ડ તો હશે, તો એ સમય જે માંગ હશે એની પૂર્તિ વળવા માટે આ ગ્રીન હાઇડ્રોજન જે છે બેસ્ટ વસ્તુ સાબિત થઈ શકે છે. પરિવહનની દ્રષ્ટિએ શહેરોમાં કે રાજ્યોમાં મધ્યમ કે લાંબા અંતરના પરિવહન અથવા તો માલ સામાનની આયાત માટે રેલવે, મોટા જહાજ, બસ અથવા ટ્રક વગેરેમાં પણ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ જે છે કરી શકાય છે. જે મતે કે ભાઈ કારમાં એમાં CNG યુઝ થવા લાગી છે, તો કદાચ મે બી મોટા પાયાનું ડેવલપમેન્ટ નહીં થાય છે, તો આગળ ભવિષ્યમાં એમ નથી કહેતા અત્યારે છે, ભવિષ્યમાં મધ્યમ કે લાંબા અંતરના પરિવહન હોય તો આના એમાં જો ગ્રીન હાઇડ્રોજન યુઝ કરે છે એકદમ સસ્તું પડે છે. લાઈક રેલવે છે, મોટા જહાજ છે, બસ છે, ટ્રક, તેમાં જો ગ્રીન હાઇડ્રોજનનો ધીરે ધીરે ઉપયોગ થવા લાગશે ભવિષ્યમાં તો સસ્તું થઈ જશે. સેકન્ડ થિંગ કે હાઇડ્રોજન હવે H2O હોય, આમાંથી હાઇડ્રોજનને યુઝ કરે છે એટલે 2H2 હોય પ્લસ શું મુક્ત શું થઈ શકે, ઓક્સિજન મુક્ત થાય છે, તો એ પણ ફાયદો રહેશે. આના સિવાય આનો ઉપયોગ તો કે એમોનિયા અને મિથેનોલ જેવા ગ્રીન રસાયણના ઉપયોગનો ખાતર, તો ક્યાં ક્યાં યુઝ થાય છે, ખાતર બનાવવા, ગતિશીલતા, વીજળી ઉત્પાદન, રસાયણો છે, શિપિંગ છે વગેરે જેની હાવલની આવશ્યકતા અને સીધા જે છે એમાં એનો યુઝ જે છે ગ્રીન હાઇડ્રોજનનો જે છે કરી શકાય છે. લાઈક એમોનિયા NH3 બરાબર, ખૂબ વધારે કુલિંગ તરીકે કાર્ય લેવું હોય તો એમોનિયા પાસેથી લઈ શકે, તો નાઇટ્રોજનને હાઇડ્રોજનના ત્રણ અણુ એમ, તો એ પ્રકારે બનાવવા માટે જે મિથેનોલ છે મિથેનોલ CH4 તો એમાં જે છે ભાઈ હાઇડ્રોજનનો યુઝ કરી શકાય છે. આના સિવાય વ્યાપક મંજૂરી મેળવવા માટે CGD દેટ મીન સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ નેટવર્કમાં 10% સુધી ગ્રીન હાઇડ્રોજનના મિશ્રણને અપનાવી શકાય છે. તો કે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશનમાં 10% જેટલો હાઇડ્રોજન એડ કરવામાં આવે, મિશ્રણ કરવામાં આવે, તો જો 10% હાઇડ્રોજનનું મિશ્રણ થાય છે એનો મતલબ ઘણો બધો ગેસ ડેલીનો બચશે, તો એની મંજૂરીથી જે 10% ગ્રીન હાઇડ્રોજન છે મિક્સ કરી શકાય છે. લાભ શું થશે? તો ગ્રીન હાઇડ્રોજનનો સંગ્રહ માટે ખનિજો અને દુર્લભ કૃષિ તત્વો આધારિત બેટરીઓ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે. જેમ કે આપણે કહેતો કે લેડ અત્યારે સૂર્ય ઉર્જા સનરાઈઝ બરાબર, સૂર્યના કિરણો જે છે એમાંથી ઉર્જા મેળવે છે સોલર એનર્જી,
હવે સૂર્ય ઉર્જા જે છે તો દિવસે તો ચલો સોલર પ્લેટમાંથી ડાયરેક્ટ યુઝ કરી શકે, રાતે સમયે શું કરીએ? રાતે તો સૂર્ય હોય ને, તો ફરજ છે દિવસે જે સૂર્ય ઉર્જા આવે છે ક્યાંક સ્ટોર કરવી પડે છે. એમાં તો કે બેટરીમાં સ્ટોર કરશું, બેટરીમાં યુઝ થાય છે. લેડ હોય એ ખૂબ જ ઓછું દુર્લભ તત્વ છે પૃથ્વી ઉપર, તો એની ઉપર હવે જેમ હવે દુર્લભ તત્વ છે મોંઘું હશે, બેટરી પાછી મોંઘી પડે છે. સેકન્ડ થિંગ, હવે ઓછા તત્વ છે તો એનું ઉત્પાદન ઓછું થતું મળશે ઓછું. તો આના ઉપર જે ડિપેન્ડન્સી રહેલી છે એના ઉપર આધારશીલતા છે દૂર કરવા માટે ગ્રીન હાઇડ્રોજન છે સૌથી સારો ઓપ્શન સાબિત થઈ શકે છે. આના સિવાય નવીનીકરણીય ઉર્જા જેનો સંગ્રહ કરી શકાતો નથી અથવા તો ગ્રીડ દ્વારા ઉપયોગ કરી શકાતો નથી તેનો ઉપયોગ હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. એવી નવીનીકરણીય ઉર્જાઓ કે જેનો સંગ્રહ ન કરી શકાય અથવા તો ગ્રીડ દ્વારા ઉપયોગ કરી શકાતો નથી. ગ્રીડ એટલે આખું નેટવર્ક સ્થાપે, તેનો ઉપયોગ જે છે હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે થઈ શકે છે. એવી ઉર્જાઓ કે ભાઈ જેનો સીધો ઉપયોગ કરવો પડે અથવા તો એનો સંગ્રહ ન થાય, જેમ કે જો સિમ્પલ ભાષામાં સમજીએ તો સૂર્ય ઉર્જા હતી આપણે એનો સંગ્રહ બેટરીમાં કરીએ છીએ. હવે સપોઝ બેટરી હોતા જ નહીં તો એનો સીધો ઉપયોગ કરવો પડે કે નહીં? તો સીધો ઉપયોગ આ પ્રકારે ડાયરેક્ટ જે પણ એવી ઉર્જાના સ્ત્રોતો કે સીધો એનો ઉપયોગ કરવો પડે છે, એનો સંગ્રહ અશક્ય છે અથવા ખૂબ જ વધારે મોંઘો હોય, ખર્ચા હોય, તો આ પ્રકારે જે પુનઃપ્રાપ્ય ઉર્જા હોય, નવીનીકરણ ઉર્જા હોય, એ ઉર્જાનો ઉપયોગ જે છે હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે થઈ શકે. હવે આપણે એમ કહીએ કે H2Oમાંથી આપણે H2+O2 બનાવવા છે, તો આમાં જે છે ખૂબ વધારે વિદ્યુત જોઈએ, એમનેમ ના થઈ જાય. હવે એમાં પણ વિદ્યુત જોશે, ઇલેક્ટ્રિસિટી જોશે, તો ભાઈ અમુક એવી ઉર્જા કે જેનો સંગ્રહ ના થઈ શકે તો એનો જે છે આમાં ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને ઉર્જા વેસ્ટ ન જાય અને પાણીમાંથી જે છે ઉર્જા મળી શકે, હાઇડ્રોજન મળી શકે, બરાબર? તો આ પણ એના લાભ થશે. ભારત સરકાર દ્વારા ક્યાં ક્યાં પગલાં લેવામાં આવેલા છે? તો ફેબ્રુઆરી 2021માં બજેટ ભાષણ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે નવીનીકરણ સ્ત્રોતમાંથી હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે હાઇડ્રોજન ઉર્જા મિશન શરૂ કરવાની જાહેરાત કરેલી હતી. તો ધ્યાનમાં રાખજો, પ્રશ્ન હોઈ શકે કે ભાઈ ભારત સરકારના તાજેતરના બજેટમાં અથવા તો 2021ના બજેટની અંતર્ગત હાઇડ્રોજન ઉર્જા મિશન શરૂ કરવા માટેની જે છે વાત કરવામાં આવેલી છે? તો કે યસ, એ વાત જે છે બજેટની અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારમણે કરેલી છે. ઇવન તે જ મહિનામાં એટલે કે ફેબ્રુઆરીની અંતર્ગત સરકારી માલિકીની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન IOC એના દ્વારા હાઇડ્રોજન પર ઉત્કૃષ્ટતા કેન્દ્રની સ્થાપના કરવા માટે ગ્રીન સ્ટેટ નોર્વે સાથે કરાર પણ કરવામાં આવેલા છે. તો કે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન જે છે IOC એ હાઇડ્રોજન ઉપર હાઇડ્રોજનના નિર્માણને એના માટે જે છે હાઇડ્રોજન ઉત્પાદન કેન્દ્રની સ્થાપના કરવા માટે એક ગ્રીન સ્ટેટ નોર્વે, બરાબર છે, નોર્વેની કંપની ગ્રીન સ્ટેટ એની સાથે કરાર જે છે પણ ઇવન કરેલા છે. આના સિવાય તો ભારત સરકાર દ્વારા લેવામાં આવતા અન્ય પગલાં જોઈએ તો આ અંતર્ગત તો કે નોર્વેજિયન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિવર્સિટી વચ્ચે એક ગ્રીન અને બ્લુ હાઇડ્રોજનના ઉત્પાદન માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના પ્રોજેક્ટને પ્રોત્સાહિત કરવામાં આવશે. તો ગ્રીન હાઇડ્રોજન શું હોય શકે, બ્લુ હાઇડ્રોજન હોય છે, ટોટલ 4 હોય છે અને ચારે ચાર અગાઉના લેક્ચરમાં કરંટમાં અમે ભણાવેલા છે. જો તમે એનું મહત્વ સમજી શકો તો સતત આ વસ્તુ કરંટમાં આવે છે તો ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. તો કે નોર્વેજિયન અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એટલે કે R&D જે છે એ બંને વચ્ચે આ જે ગ્રીન અને બ્લુ હાઇડ્રોજન છે એના ઉત્પાદન માટે અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે જે છે પ્રોત્સાહન અથવા તો પ્રોજેક્ટ જે છે સ્થાપવામાં આવશે. એની સાથે જ ભારત અને USA નાણાં એકત્ર કરવા માટે ગ્રીન એનર્જી ડેવલપમેન્ટને વેગ આપવા માટે એટલે કે એમાં વધારો કરવા માટે એક સ્ટ્રેટેજિક ક્લીન એનર્જી પાર્ટનરશિપ ના નેજા હેઠળ એક ટાસ્ક ફોર્સની પણ સ્થાપના કરે છે. એટલે સિમ્પલ શબ્દમાં સમજ કે ભારત અને અમેરિકાએ આ ગ્રીન એનર્જીના ડેવલપમેન્ટને હજી વધારે સ્પીડ આપવા માટે ઝડપથી ઉત્પાદન આવે એ માટે એક પ્રોજેક્ટ સ્ટ્રેટેજિક ક્લીન એનર્જી પાર્ટનરશિપ એની અંતર્ગત જે છે ટાસ્ક ફોર્સની જે છે રચના પણ કરી છે કે જે એના ઉપર કાર્ય કરશે. એના પછી છે આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર રુદ્રાક્ષ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ એનું ઉદ્ઘાટન કરેલું હતું, ચર્ચામાં આવે છે વિષય છે. તો પહેલાં તો આ રુદ્રાક્ષ આવે છે ક્યાં? આ રુદ્રાક્ષ ને એક આમ ઉપરથી પ્લેનમાંથી જોતો હોય તો શિવલિંગ હોય ને એ પ્રકારનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરેલું છે, આખી બિલ્ડિંગ ડેવલપ કરેલી છે જેને નામ આપેલું છે રુદ્રાક્ષ. તો એ આવેલું ક્યાં છે? તો કે પહેલાં તો યાદ રાખો વારાણસીમાં છે. વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર રુદ્રાક્ષ છે એનો શુભારંભ જે છે કરવામાં આવેલ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ લોકેશન એનું ક્યાં છે? તો રુદ્રાક્ષ આવેલ છે વારાણસીમાં, વારાણસી આવે UPમાં. 2015 જે છે જાપાનના પ્રધાનમંત્રી દ્વારા
આમ કહેવામાં આવેલું હતું કે મિત્રતાની દ્રષ્ટિએ ભારત અને જાપાન વચ્ચે ઘનિષ્ઠ સંબંધો હતા, કે ભાઈ એક આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર જે છે એ જાપાન દ્વારા બનાવાશે, જાપાન દ્વારા બનાવાશે, એ પણ જાપાનમાં જે ટેકનોલોજી યુઝ થઈ છે એ મેથડથી, અને અંદાજિત 150 કરોડ કે તેનાથી વધારે જે છે આના માટે જે છે કહેવાય કે નાણાં પણ ફાળવવામાં આવેલા હતા. તો 2015 જાહેરાત કરી હતી અને અત્યારે જે છે એનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે અને તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીભાઈએ તેનું ઉદ્ઘાટન પણ કરેલું છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય શું છે? તો કે લોકોને એકબીજા સાથે વાતચીત કરવાની તકો પ્રદાન કરવી, એ પ્રકારનો કંઈક ઉદ્દેશ્ય છે. આની સાથે જ આના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કીધેલું હતું કે અત્યારે ભારત સાથે જે પાર્ટનરશિપ અથવા તો જેની સાથે વધારે ઘનિષ્ઠ સંબંધ હોય, જેની સાથે મજબૂત સંબંધો રહેલા છે, એમાં પહેલા નંબરે જે છે સૌથી વધારે ભાગીદારી હોય એમાં પહેલા નંબરે છે અમેરિકા. યાદ રાખજો, સૌથી પહેલું અમેરિકા છે, બીજું ફ્રાન્સ છે, અને ત્રીજા નંબરે મિત્રો રહેલું છે જાપાન. તો આ જાપાન એટલા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જોઈએ તો ત્રીજો ટોપિક છે મિત્રો પ્રસાદ યોજના. તો તાજેતરમાં જ યુપીની અંતર્ગત જે વારાણસી છે ત્યાં પ્રસાદ પ્રોજેક્ટનું જે છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વારાણસી તમને ખબર હશે તો કે જે વર્લ્ડ હેરિટેજ સાઇટ આવે એનું અસ્થાયી લિસ્ટ હોય, બરાબર, ટેન્જેટિવ લિસ્ટ, એમાં પણ અત્યારે સમાવેશ છે. એના જે ઘાટ છે ને, ઘાટ, આ ઘાટને જે છે વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ કરવા માટેની વાત જે છે કરવામાં આવી છે. તો અહીં જે છે પ્રસાદ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટમાં ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, જે પણ પ્રવાસીઓ આવે છે એના માટે ટુરિસ્ટ ફેસિલિટી સેન્ટર, અને 80 ઘાટ થી રાજઘાટ સુધીનો ક્રુઝ બોટનું સંચાલન જે છે વગેરેનો સમાવેશ થાય છે. ટોટલ અંદાજિત 80 થી વધારે ઘાટ રહેલા છે. એમાં એક ઘાટ છે 80 ઘાટ અને એક ઘાટ છે રાજઘાટ. ઘાટ એટલે કેવું, આમ સરસ મજાના રીતે બંને કિનારે ગંગા વહેતી હોય તો અહીંથી લઈને બાજુબાજુમાં કિનારા હોય અહીંયા બધે ઘાટ હોય. તો 80 ઘાટ થી લઈને રાજઘાટ સુધીનો ક્રુઝ જે છે આખી ફેસિલિટી જે છે અહીં સંચાલન વગેરેનું વાત કરવામાં આવેલી છે. હવે પ્રસાદ યોજના વિશે માહિતી મેળવી લે. તો પ્રસાદનું ફૂલ ફોર્મ પહેલા તો છે પિલિગ્રામેજ રિજ્યુવેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઈવ પ્રસાદ. ગુજરાતીમાં કહે તો રાષ્ટ્રીય તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક વિરાસત પ્રોત્સાહન અભિયાન. જે પણ તીર્થયાત્રાની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ સ્થળ રહેલા છે એને પ્રસાદના ધીરે ધીરે લેવામાં આવે છે. કાયાકલ્પ અને આધ્યાત્મિક વિરાસત પ્રોત્સાહન, તો કે જે પહેલેથી આવ્યું આપણી વિરાસતના સ્થળ કેવા છે તો એને જે છે પ્રોત્સાહન આપવું, ડેવલપમેન્ટ કરવું, ટુરિઝમને વધારે એટ્રેક્ટ કરવું, તો એ માટે આ સ્કીમ રહેલી છે પ્રસાદ. અને એના માટે સંપૂર્ણ ભંડોળ જે છે એ કોણ પૂરું પાડે છે? તો કે કેન્દ્ર પૂરું પાડે છે. તો ભારત સરકાર દ્વારા સંપૂર્ણ ભંડોળ પૂરું પાડતી આ કેન્દ્રીય યોજના જે છે રહેલી છે. તેને જે છે 2014-15 પર્યટન મંત્રાલય એટલે કે મિનિસ્ટર ઓફ ટુરિઝમ એના દ્વારા તીર્થયાત્રા અને વિરાસતના સ્થળોના એકીકૃત વિકાસ. તીર્થયાત્રા એક તો એમ કહેવાય કે ચલો ભાઈ વારાણસી જે છે ગંગા ઘાટ આવેલા છે તો ગંગા એ તીર્થયાત્રા પણ કહેવાય છે. અને બાકી તમે જો વિરાસતનું સ્થળ એટલે કે ત્યાં જે છે વિરાસતનું સ્થળ એટલે શું થશે? તો કે ત્યાં પહેલેથી આજકાલથી ને પહેલેથી જે છે વિરાસતની સંસ્કૃતિઓ કેટલાક મંદિર ને બધું આવે છે, કાશી વિશ્વનાથનું મંદિર ને બધું. તો વિરાસત સ્થળો અને તીર્થયાત્રાને એકીકૃત વિકાસના ઉદ્દેશ સાથે તેનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ યોજનાના ઉદ્દેશોમાં તીર્થયાત્રા અને વિરાસતના સ્થળો પણ માળખાગત સુવિધાઓ. હવે જો જેમ કે અત્યારે ત્યાં ઘાટ ને બધું આવેલું છે, આની સિવાય કાશી વિશ્વનાથ મંદિરનું પણ બહુ મોટા પાયે જે છે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. તો ત્યાં જે પણ બેઝિક નીડ્સ હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ હશે, જેમ કે ભાઈ રસ્તા છે, રેલ છે, જળ પરિવહન છે, એ મારફતે આ સ્થળોના પ્રવેશ સ્થળો અંતિમ છેડે સુધી કનેક્ટિવ પર્યટનનો સમાવેશ છે. એટલે કે ભાઈ પ્રવેશ થાય વારાણસીમાં પ્રવેશ થાય ત્યાંથી આખે આખું વારાણસી ફરી અને ફરી પાછા આપણે એક્ઝિટ થઈએ. જો ખાલી વારાણસીની વાત કહી છે, બાકી હરેક જે પણ આ પ્રસાદ સ્કીમની અંતર્ગત સમાવેશ થઈ તમામ સિટીની અંતર્ગત તમામ જે પ્રોજેક્ટ કહેવાય કે ભાઈ પર્યટનના સ્થળને બધું આવે છે, આધ્યાત્મિક સ્થળ આવે છે, એ બધાની અંતર્ગત પ્રવેશથી આપણે પાછા એક્ઝિટ થઈએ એ સુધી તમામ ફેસિલિટી છે ડેવલપ કરવામાં આવતી હોય છે. એના પછી જે પશુધન ક્ષેત્ર માટે વિશેષ પેકેજ ચોથો મુદ્દો રહેલો છે. તો કોને જે છે આ ડિક્લેર કર્યું છે? તો કે તાજેતરમાં જ કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર CCEA, કેબિનેટ કમિટી ઓફ ઇકોનોમિક અફેર એટલે કે આર્થિક બાબતોનું કેબિનેટ સમિતિએ વિશેષ પશુધન ક્ષેત્રમાં પેકેજ 9,800 કરોડનું છે મિત્રો, એ યાદ રાખો. 9,800 કરોડનું જે છે પશુધન ક્ષેત્ર માટે એક વિશેષ પેકેજના મંજૂરી જે છે આપેલી છે. ઉદ્દેશ્ય શું છે? તો કે પશુધન ક્ષેત્રમાં વિકાસને પ્રોત્સાહન આપવો. પશુધન મેં તમને શરૂઆતમાં જ કીધું ને ભાઈ સૌથી વધારે પશુ આપણા ઇન્ડિયામાં રહેલા છે, તો એના વિકાસને પ્રોત્સાહન આપવું, એની સાથે જ પશુપાલન ક્ષેત્રમાં રોકાયેલા ખેડૂતો માટે
પશુપાલનને વધુ ફાયદાકારક બનાવવું છે. જેમ કે જો આપણે તો ખાસ આપણા સૌરાષ્ટ્રમાં જોવા મળે કે આપણે ગામડે હોય વાડીને હોય તો ત્યાં સામાન્ય રીતે જે છે બધા આપણે પશુને બધું રાખતા હોય, ગાય ભેંસને બધું રાખીએ છીએ. તો જે પણ ખેડૂતો જે છે આ પશુ સાથે પશુ ક્ષેત્રમાં રોકાણ કરેલું છે બરાબર, એને વધારે હજી ફાયદો થાય એ માટે જે છે આ વિશેષ પેકેજ 9,800 કરોડનું CCAA દ્વારા જાહેર કરાયું છે. તેમાં રાજ્ય સરકાર, જો રાજ્ય સરકાર હશે, રાજ્ય સહકારી સંસ્થાઓ હશે, નાણાકીય સંસ્થાઓ હશે, બાહ્ય નાણાકીય એજન્સીઓ અને અન્ય ભાગીદારોના રોકાણોનો સમાવેશ જે છે કરવામાં આવશે. હવે ખાતા વિશે માહિતી કરીએ તો આ પેકેજને 2021-22 શરૂ થતા આગામી 5 વર્ષ માટે, કેટલા વર્ષ માટે છે તો યાદ રાખો 5 વર્ષ માટે, આજે ફાઇનાન્શિયલ ઇયર એન્સો કે 2021-22 શરૂ થતું જે વર્ષ છે ત્યાંથી લઈ અને આગામી 5 વર્ષ માટે મિત્રો પશુપાલન અને ડેરી વિભાગ બરાબર, પશુપાલન અને ડેરી વિભાગ જે છે એની યોજનાઓના વિવિધ ઘટકોમાં સુધારો અને પુનર્ગઠન કરીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. તો પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા જે વિવિધ યોજનાઓ ચાલી રહી છે એમાં સુધારો કરશે, એમાં કંઈક નવી યોજના જેવું પડશે, નવી યોજનાઓ બનાવશે, એની ડિઝાઇન એટલે કે એમાં જે પણ સુવિધાઓ અથવા તો જે ભલામણો હોય યોજનામાં જે ભલામણો હોય એમાં જરૂર જાણશું, એમાં પણ સુધારો કરશે અને એ રીતે જે છે આગામી 5 વર્ષ માટે જે છે આખી યોજના લાગુ પડશે. તેના આધારે વિભાગની તમામ યોજનાઓને 3 મોટી વિકાસ યોજનામાં સમાવેશ કરશે. એટલે જો પશુપાલન અને ડેરી વિભાગમાં જે પણ યોજના ચાલે છે એને મૂળભૂત મોટી 3 યોજનામાં સમાવેશ કરશે. 15 યોજના ચાલતી હોય તો 3 યોજનામાં અંદર બધી 15 યોજના સમાવેશ થઈ જશે એ મુજબ. તેવી 3 ભાગ જે છે પાડ્યા છે. પેલું છે વિકાસના કાર્યક્રમ. જો પહેલા ભાગમાં શું છે વિકાસના કાર્યક્રમ, તો એની અંતર્ગત રાષ્ટ્રીય ગોકુલ મિશન, રાષ્ટ્રીય ડેરી વિકાસ કાર્યક્રમ જેને આપણે NPDD કહીએ છીએ, નેશનલ પ્રોગ્રામ ફોર ડેરી ડેવલપમેન્ટ, રાષ્ટ્રીય પશુધન મિશન છે અને પશુધન વસ્તી ગણતરી. જો પશુધનની પણ વસ્તી ગણતરી થાય ને, એટલે આપણે કીધું હોય ને કે ભાઈ સૌથી વધારે પશુ આપણા ભારતમાં છે, તો પશુધન વસ્તી ગણતરી અને સંકલિત નમૂના સર્વેક્ષણ જેને આપણે LC and IS કહીએ છીએ, આખું કમ્બાઇન્ડલી બોલાય છે, પશુધન વસ્તી ગણતરી અને સંકલિત નમૂના સર્વેક્ષણ, તો LC and IS નો પેટા યોજના તરીકે સમાવેશ થાય છે. તો જો વિકાસ કાર્યક્રમ એની અંતર્ગત આ બધું સમાવેશ થઈ જશે, પશુની વસ્તી પણ આમાં જ છે સમાવેશ કરી લેવામાં આવશે. સેકન્ડ છે રોગ નિયંત્રણ કાર્યક્રમ. હવે પહેલા તો જે એનું નામ બદલીને પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ કરી દીધું. ખાલી જે રોગ નિયંત્રણ કાર્યક્રમ હતું નામ શું કહી દીધું, તો કે પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ એટલે કે NADCP રાખવામાં આવેલું છે. તેમાં હાલના પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ જેને આપણે LH and DC કહીએ છીએ, ડિઝીઝ કંટ્રોલ બરાબર, તો પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ અને રાષ્ટ્રીય પ્રાણી રોગ નિયંત્રણના કાર્યક્રમોને આવરી લેવામાં આવેલ છે. તો પહેલા તો જે રોગ નિયંત્રણ કાર્યક્રમ હતું એનું નામ શું રાખ્યું છે, તો કે પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ, નામ બદલાયું. આની અંદર તો શું લીધું છે, તો કે સરકાર દ્વારા જે પશુધન આરોગ્ય અને રોગ નિયંત્રણ કાર્યક્રમ ચાલે છે તે પ્લસ હજી બીજો એક કાર્યક્રમ છે એનું નામ છે રાષ્ટ્રીય પ્રાણી રોગ નિયંત્રણ કાર્યક્રમ, આ બંનેનો સમાવેશ જે છે આની અંદર કરી લીધેલો છે. એટલે બંને જો બંને સ્કીમ હતી, યોજના હતા, કાર્યક્રમ હતા, એને આની અંદર મૂકી દીધા. ત્રીજો ભાગ છે મિત્રો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ. તો એનિમલ હસ્બન્ડ્રી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જેને ટૂંકમાં AHIDF કહીએ છીએ, અને ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ જેને આપણે DIDF કહીએ છીએ, ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ નું મર્જર કરવામાં આવ્યું છે. જો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે આ. હવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ, તો કે એનિમલ હસ્બન્ડરીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય છે અને સેવી ડેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં થાય છે, તો બંનેને શું કરી દીધા, ભેગા કરી દીધા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની અંતર્ગત. અને એ જ રીતે તમે જો તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડની જે છે ખાલી રચના કરી દીધી, તો બંને ભેગા કરી અને એક બનાવી દીધું. આમાં એ કહ્યું કે બંને અલગ અલગ હતી અને એકની અંદર મૂકી દીધી, આમાં પણ બે અલગ અલગ ફંડ હતા એને એક જ ફંડ જે છે બનાવી દીધું. ડેરી સહકારી મંડળીઓને રાજ્યમાં જે પણ ડેરી સહકારી મંડળીઓ ચાલતી હોય છે એને મદદ કરવા માટે, જે પણ આપણે કીધું ને સહકારી મંડળીઓ છે ડેરીની, તો એને મદદ કરવા માટે મિત્રો ડેરી પ્રવૃત્તિઓમાં રોકાયેલી ડેરી સહકારી સંસ્થા, જો આ ડેરી સહકારી મંડળીની વાત છે, તો મંડળીઓને મદદ કરવા માટે જે પણ ડેરી સહકારી સંસ્થા હોય અને ખેડૂત ઉત્પાદન સંસ્થાઓ છે એને પણ આ ત્રીજી કેટેગરીમાં સમાવેશ કરેલ છે. તો ડેરી સહકારી સંસ્થા, ખેડૂત ઉત્પાદક સહકારી સંસ્થા છે કે જે બંને દ્વારા જે છે ડેરી સહકારી મંડળી હોય ને એને મદદ કરાય છે, તો આને પણ આની અંતર્ગત ત્રીજી યોજના એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાં જે છે સમાવેશ કરેલ છે. હવે પશુધન ક્ષેત્રનું મહત્વ શું છે, તો ભારતમાં મોટી સંખ્યામાં ખેડૂતો તેમની આજીવિકા માટે પશુપાલન પર નિર્ભર છે. આપણે જાણીએ છીએ કે ગાય ભેંસને રાખતા હોય છે બરાબર છે, અને એનું જે દૂધ હોય છે એ વેચીને એનું આખું જીવનચક્ર
ચલાવ્યા છે. તો ભાઈ આજીવિકા માટે પશુ પર ખાસો એવો ભારતનો ભાગ જે છે ખેડૂતો નિર્ભર છે. આ પશુધન ક્ષેત્ર લગભગ 55% ગ્રામીણ વસ્તીની આજીવિકામાં ફાળો આપે છે. આખા ભારતમાં જેટલા ગામડામાં વસે છે લોકો, ગ્રામ્ય લોકો રહે છે, આખા ભારતના ગ્રામ્ય લોકોમાંથી 55% ગ્રામીણ વસ્તીની આજીવિકા એટલે કે જીવન ચલાવવા માટે જે છે ખૂબ સારો એવો ફાળો જે છે આ પશુધન ક્ષેત્ર આપે છે. સાથે જ વિશ્વમાં સૌથી વધુ પ્રાણીઓની સંખ્યા, પશુઓની સંખ્યા જે છે ક્યાં છે, આપણા ઇન્ડિયામાં જે છે આવેલ છે. સૌથી વધારે સંખ્યા આપણા ઇન્ડિયામાં છે. 20મી જે પશુધન વસ્તી ગણતરી થઈ હતી એના મુજબ દેશની કુલ સંખ્યા બરાબર છે, પશુધનની કુલ સંખ્યા 78 મિલિયન છે. દેશમાં કેટલા પશુ છે તો 78 મિલિયન છે, જે 2012ની વસ્તી પશુધન વસ્તી ગણતરી હતા એના કરતાં 4.6% વધારે પણ રહેલી છે. એના પછી પાંચમો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે મિત્રો, અફઘાનિસ્તાનમાં ભારતનું રોકાણ. હવે અફઘાનિસ્તાનમાં હાલનું જે સંકટ છે ભારત માટે ચિંતાનો વિષય બનેલ છે. એની સાથે તમે જો એક તો અમેરિકા અને નાટો એના જે લશ્કરી દળ અફઘાનિસ્તાનમાં હતા એને પાછા ખેંચી લીધા છે. અમેરિકા નાટોનું જે લશ્કરી દળ હતું અફઘાનિસ્તાનમાં એ પાછું ખેંચી લીધું. એ સાથે જ તાલિબાન એના દ્વારા અફઘાનિસ્તાનના અનેક ભાગ ઉપર કબજે કરેલ છે. હવે સપોઝ કે અફઘાનિસ્તાન રહેલું છે એના ઘણા બધા વિસ્તારમાં આપણે બધું ડેવલપમેન્ટ કરીએ છીએ, હવે એના કોઈ વિસ્તાર ઉપર તાલિબાન કેપ્ચર કરી લે છે તો ભાઈ ત્યાંનું ડેવલપમેન્ટ અટકી જશે ને બરાબર. તો ભારત રીતે આ એક ચિંતાનો વિષય ભારત માટે બની રહ્યું છે સતત. જેમ કે જો અફઘાનિસ્તાન ઉપર તાલિબાનનો કબજો વધશે તો એના પછી દેશમાં ભારતની કોઈ ભૂમિકા હોવાની શક્યતા ઓછી થઈ જાય. હવે તાલિબાન અફઘાનિસ્તાનમાં આવી જશે તો તાલિબાન ભારત કે તાલિબાન સાથે તો કરાર ના જ કરે ને, પોસિબલ જ નહીં. આમ તો મુશ્કેલી થઈ શકે છે એમ ડેવલપમેન્ટ, અને સૌથી ખરાબ પરિસ્થિતિમાં તેની રાજદ્વારી હાજરીનો પણ અંત આવી શકે છે. જો ખૂબ વધારે સ્થિતિ જે છે બગડતી જતી હાથમાં ન રહે તો જે રાજદ્વારી એટલે કે જે સારા સંબંધો રહેલા છે એ પણ અંત આવી શકે છે. આનાથી અફઘાનિસ્તાન સાથે જે સદીઓ જૂના સંબંધો હતા એ ઉલટફેર થઈ શકે છે. જે સદીઓ જૂના સંબંધ પ્રાચીન સમયથી આપણે કાબુલની સાથે લેવા દેવા હતા ને, તો એ ફરીથી જે છે બગડી શકે છે. ઇવન જેને ફરીથી બનાવવા માટે લગભગ 20 વર્ષ જેટલો સમય લાગી ગયો બરાબર. ઓલરેડી ખરાબ સિચ્યુએશન હતી બરાબર આને કારણે, અને ફરી પાછા સંબંધો જો એક તો પહેલાં શું થયું કે આ જે તાલિબાન છે આ તાલિબાન એના કારણે અફઘાનિસ્તાનની હાલત ખરાબ હતી જ. ધીરે ધીરે તાલિબાન આ અમેરિકાનું અમેરિકા છે નાટો છે એ બધા જે છે ધીરે ધીરે કહેવાય કે અફઘાનિસ્તાનને તાલિબાનમાંથી છૂટું કર્યું છે કે તાલિબાનના ઘણા તાલિબાન જે છે એને અફઘાનિસ્તાન ઘણા વિસ્તારમાંથી દૂર કર્યું અને અફઘાનિસ્તાનમાં શાસન ચાલ્યું. હવે એને લઈને ભારત સરકાર ભાઈ સારા સંબંધો બનતા 20 વર્ષ એટલે લાગી ગયા, અને ફરી પાછું જો તાલિબાન જે છે ત્યાં એનો હસ્તક્ષેપ વધારે તો પાછું સંબંધ બગડે તો ભાઈ એ કંટ્રોલ કરવું મુશ્કેલ થઈ જાય. તાલિબાનની સંભવિત જીતથી અફઘાનિસ્તાનમાં વિવિધ પ્રોજેક્ટ લાઈક કે આપણે જે અલગ અલગ પ્રોજેક્ટ છે ચાહે ડેમ છે, રસ્તા છે, વેપાર છે, માળખાગત સુવિધાઓ છે બરાબર, એની અંતર્ગત 3 અબજ ડોલરના ભારતીય રોકાણનો પણ ખતરો થઈ શકે છે. જોવો ને ઘણા બધા ડેમ બનાવે છે અફઘાન ભારત મૈત્રી ડેમ છે, રસ્તાઓ ડેવલપમેન્ટ કરીએ છીએ, વેપાર સારો એવો રહેલો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇવન આપણે એની સંસદે આપણે બનાવી દીધી છે. તો તમે જુઓ તો અંદાજે 3 અબજ ડોલરનો ભારતીય રોકાણ ઉપર ખતરો જે છે એ આવી શકે છે તાલિબાનને કારણે. હવે ભારતે કઈ કઈ અફઘાનિસ્તાનને સહાય આપેલી છે, એક તો જુઓ અફઘાનિસ્તાન તમામ જે 34 પ્રાંત રહેલા છે, 34 પ્રાંત છે અફઘાનિસ્તાનમાં બરાબર, એની અંદર ભારત દ્વારા શરૂ કરવામાં આવેલા 400થી વધુ પ્રોજેક્ટથી અફઘાનિસ્તાનના કોઈ પણ ભાગ આજે મુક્ત નથી. એટલે કે એવું કહેવા માગે છે કે અફઘાનિસ્તાનના દરેક ભાગની અંતર્ગત દરેક પ્રાંતમાં જે છે આપણે પ્રોજેક્ટ ચલાવીએ છીએ, અને અંદાજિત પ્રોજેક્ટની સંખ્યા તમે જોયો તો 400 જેટલા પ્રોજેક્ટ છે જે ભારત જે છે ચલાવે છે. એટલે અફઘાનિસ્તાન દરેક ભાગમાં ભારત દ્વારા જે છે પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે. ભારત અફઘાનિસ્તાનના વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી 2011 એક સમજૂતી રહી છે, ભારત અફઘાનિસ્તાન વ્યૂહાત્મક ભાગીદારી સમજૂતી 2011, એની અંતર્ગત ભારતે જે છે એ અફઘાનિસ્તાનમાં માળખાગત સુવિધાઓ બરાબર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે પણ નીડ છે સુવિધા છે એની સાથે સંસ્થાઓનું પુનઃનિર્માણ પણ કર્યું છે. વિવિધ ક્ષેત્રમાં શિક્ષણ છે, ક્ષમતા નિર્માણ છે, એના માટે તકનીકી સહાય પણ પૂરી જે છે ઇન્ડિયાએ પાડી છે, અને ઇન્સોર્ટ કે એની પ્રતિબદ્ધતા હતી એને પુનરાવર્તિત કરેલી છે. ઇન્સોર્ટ કેમ કહેવા માગે છે કે ભારતે જે કીધું હતું કે અમે તમારું ડેવલપમેન્ટ કરશું ચાહે ટેકનિકલ હોય એજ્યુકેશનલી હોય, તો એના માટે જે છે ભારતે ઘણી બધી અલગ અલગ ક્ષેત્રમાં એને મદદ કરેલી હતી. સલમા ડેમ તે અફઘાનિસ્તાનના હિરાત પ્રાંતમાં સ્થિત 42 મેગાવોટ ક્ષમતાનો એક ડેમ છે. તે હાઇડ્રો પાવર અને સિંચાઈ, હવે હાઇડ્રો પાવર એટલે કે શું થાય તો કે આમ ડેમમાંથી આમ પાણી પડતું અને ટર્બાઇન ફેરવીને આપણે વીજળી ઉત્પન્ન કરીએ ને એને હાઇડ્રો પાવર કહેવાય બરાબર છે. તો હાઇડ્રો પાવર એની સાથે હવે ડેમ બનાવ્યું છે તો સિંચાઈ માટે પાણી પણ મળશે.
એની સાથે ઘણી અડચણો પાર કરીને પૂર્ણ થયો હતો. તો હાઇડ્રો પાવર ઉત્પાદનનો ફાયદો છે, સિંચાઈ માટે છે, પીવાના પાણી માટે ઉપયોગ કરી શકાય છે. હવે આ બધા ડેવલપમેન્ટ માટે સલાર ડેમ જ્યારે બનાવતું હતું ત્યારે ઘણી બધી અડચણ આવેલી હતી, બધું સોલ્વ કરી અને આ ડેમ આખો નિર્માણ થતો અને 2016 એનું જે છે ઉદ્ઘાટન જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલું હતું. અને આ સલમા ડેમ જે છે એને ઇવન અફઘાન ભારત મૈત્રી બંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ સિવાય એક રસ્તો છે જલાંચ દેલારામ હાઈવે. તો અફઘાનિસ્તાનની અંતર્ગત ભારતનો આ બીજો હાઈ પ્રોફાઇલ પ્રોજેક્ટ છે. હાઈ પ્રોફાઇલ એટલે ખૂબ વધારે ખર્ચેલો હોય એ પ્રકારનો પ્રોજેક્ટ છે અને એનું નિર્માણ જે છે BRO બોર્ડર એન્ડ રોડ ઓર્ગેનાઇઝેશન બરાબર છે બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન દ્વારા નિર્મિત, એના દ્વારા આખો આ રસ્તો જે છે નિર્મિત થઈ છે અને ટોટલ એની લંબાઈ છે મિત્રો 218 કિલોમીટર. તો યાદ રાખજો, પૂછી શકે છે, ઇવન અગાઉની એક્ઝામમાં તમે જોયું આ વર્ષે અહીંથી પ્રશ્ન આવેલા છે, પૂછે ભાઈ જરાંચ દેલારામ હાઈવે એનું નિર્માણ અફઘાનિસ્તાનમાં કોના દ્વારા થાય છે? તો BRO ભારતની જે સંસ્થા છે BRO કોની અંતર્ગત આવે? તો કે મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, રક્ષા મંત્રીની અંતર્ગત કાર્યરત હોય છે. એના દ્વારા આ જરાંચ દેલારામ હાઈવે ટોટલ લંબાઈ 218 કિલોમીટર છે એનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ઇવન આ જરાંચ જે છે એ અફઘાનિસ્તાન ઈરાન સરહદ નજીક આવેલું છે. આપણે કીધું ને કે જરાંચ દેલારામ હાઈવે, આ જરાંચ જે છે ને એ અફઘાનિસ્તાન અને ઈરાનની બોર્ડર નજીક છે બરાબર. અને આના સિવાય તમે જોવો તો $150 મિલિયન હાઈવે આ જરાંચના ઉત્તર પૂર્વમાં દેલારામ સુધી જે છે ખાસ રૂડ નદી સુધી જે છે આખો ફેલાયેલો છે. એટલે એમ કહેવા માગે છે કે જે આમ અફઘાનિસ્તાન હોય અને જે છે ભાઈ ઈરાન આવે છે તો અહીંથી લઈ અને આખો જે છે આમ ફેલાયેલો છે, અહીં આવે છે એક નદી, એની ખાસ રૂડ નદી. તો આખા વિસ્તારમાં જે છે આ રીતે હાઈવે જે છે ફેલાયેલો છે. આના સિવાય તમે જો કઈ કઈ સહાય છે, તો કે અફઘાન સંસદ પાર્લામેન્ટ કાબુલમાં અફઘાનની સંસદ જે છે એ સંસદ ભવન હોય ને એનું નિર્માણ ભારતે કર્યું હતું અને ટોટલ $90 મિલિયનનો જે છે ખર્ચ એમાં કરેલો હતો. અને 2015 જે છે આ સંસદ ભવનનું ઉદ્ઘાટન થયેલું હતું અને એનું ઉદ્ઘાટન પણ નરેન્દ્રભાઈ મોદીએ કરેલું હતું. આના સિવાય એક સ્ટોર પેલેસ છે એનું પણ નિર્માણ કર્યું છે. તો કે ભારતે કાબુલની અંતર્ગત એક સ્ટોર પેલેસનું પુનઃનિર્માણ કર્યું હતું. અને 2016 અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેનું ઉદ્ઘાટન કરેલું હતું. તો સ્ટોર પેલેસ ક્યાં આવશે? તો યાદ રાખજો, કાબુલ અફઘાનિસ્તાન. સ્ટોર પેલેસ મૂળ 19મી સદીના અંતમાં બનાવવામાં આવ્યું હતું. 19મી સદી એટલે કે 1801 થી 1899. તો 19મી સદી હતી એના એન્ડમાં જે છે આ સ્ટોર પેલેસ છે આખો એ બનાવવામાં આવ્યો હતો. ઇવન આ મહેલમાં 1919 જે છે રાવલપિંડીની સમજૂતી પર હસ્તાક્ષર થયા હતા જેના દ્વારા અફઘાનિસ્તાન સ્વતંત્ર દેશ બન્યો હતો. કહીને તો અફઘાનિસ્તાન સ્વતંત્ર દેશ, તો કે રાવલપિંડીની અંતર્ગત એક સમજૂતી થઈ હતી આ પેલેસની અંતર્ગત જ સ્ટોર પેલેસમાં, અને આ સ્ટોર પેલેસમાં સમજૂતી થઈ એના દ્વારા અફઘાનિસ્તાન જે નવો દેશ જે છે બનેલો હતો. જેના આધારે દેશ બનેલો છે, જગ્યાથી દેશ આઝાદ થયેલો એનો તો ઇમ્પોર્ટન્ટ માને ને એમ. ઇવન ભારતે કાબુલની દક્ષિણે આવેલ એક આગા ખાન હેરિટેજ પ્રોજેક્ટ અને 6મી સદીના બાલા હિસાર કિલ્લાના નવીનીકરણ માટે $1 મિલિયન વચન આપ્યું હતું. જો એક 6મી સદીનો છે એટલે 501 થી 599 વચ્ચે એક બાલા હિસાર કિલ્લો આવેલો છે તે, અને આના સિવાય આગા ખાન હેરિટેજ પ્રોજેક્ટ આ બંનેના નવીનીકરણ માટે ઉધાર માટે $1 મિલિયન ભારતે વચન આપેલું હતું. જે બાલા હિસાર 6મી સદીનો કિલ્લો, એની અંદર તમે જોયું કે મુઘલ શાસકોનો એક મહત્વપૂર્ણ કિલ્લો બની ગયો હતો અને એમાં કેટલાક ભાગોનું જહાંગીર દ્વારા નવીનીકરણ પણ કરાયું હતું. મુઘલ શાસકોનો કિલ્લો બની ગયો હતો બરાબર મુઘલ શાસન સમયે, અને જહાંગીર દ્વારા જે છે એના કેટલાક ભાગનું નવીનીકરણ કરાયું હતું. ઇવન શાહજહાં તો તેમના નિવાસસ્થાન માટે આ કિલ્લાનો ઉપયોગ જે છે પણ કરેલો હતો. આને સિવાય જો પાકિસ્તાને જે છે ને પાકિસ્તાને એ જમીન માર્ગે વેપાર કરવાની ના પાડી દીધી. હવે આપણું આ ઇન્ડિયા રહેલું છે, અહીંયા આવે પાકિસ્તાન, અહીં છે અફઘાનિસ્તાન. તો આપણે અહીં જમીન માર્કેટ કદાચ ટ્રેડિંગ થઈ શકે, પાકિસ્તાને કીધું ના અમારા જમીન ઉપરથી નહીં. તો કાંઈ વાંધો નહીં. તો પાકિસ્તાને છે ને જમીન માર્કેટ વેપાર કરવાની મંજૂરી ન આપી. તો એ સમયે છે ને ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વેપાર તો વધી રહ્યો હતો, મંજૂરી ન આપી કે અમે ભાઈ ઓન લેન્ડ જે છે મંજૂરી આપતા નથી, જમીન ઉપરથી પસાર નહીં થવા દઈએ. તો કે કાંઈ વાંધો નહીં, છતાં જે છે વેપાર પાકિસ્તાન એવું હતું કે અફઘાનિસ્તાનનો વેપાર ઘટી જાય એમ, એટલે વેપાર સતત વધતો રહ્યો. ઇવન 2017 એર ફ્રેટ કોરિડોર બનાવવામાં આવ્યા બરાબર. એર ફ્રેટ કોરિડોર એટલે કે સીધા હવાઈ રસ્તા હોય એમ. તો એર ફ્રેટ કોરિડોર બનાવવામાં આવ્યા અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર તમે 19-20 જોવો તો $3 અબજ ને જે છે પાર કરી ગયો છે. 3 અબજ ડોલરને પાર કરી ગયો છે.
આની સાથે હજી એક મિત્રો પ્રશ્ન પૂછું છું, જેમ કે જો આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જોયું કે અફઘાનિસ્તાનમાં સારું ડેવલપ થયેલું છે ઇન્ડિયા દ્વારા, આની સાથે જ 2021 માં જ અફઘાનિસ્તાનના કાબુલમાં એક નવો ડેમ બનાવવાની ભારતે ભલામણ કરી હતી. ભારતે કીધું કે અમે એ ડેમ બનાવી દેશું. એ ડેમ કયો છે ને મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવજો. અને હા મિત્રો, વિડીયો તમે જોવો છો ગમે છે તો લાઇક કરવાનું છે ભૂલતા નહીં, એની સાથે તમારા મિત્રોને પણ શેર કરો. મિત્રો આજના લેક્ચરમાં તમને કંઈ ડાઉટ હોય, ક્વેરી હોય તો આપ જણાવી શકો છો. ઇવન તમારે કંઈ નવા સજેશન હોય તો પણ આપ જણાવી શકો છો. મિત્રો કાલે મળીએ ફરી નવા ટોપિક સાથે. થેન્ક યુ.